નવસારીના વિજલપુરમાં સન 2006ના વર્ષમાં SSVB બિઝનેસ ઇન્ડિયા લિમિટેડ નામની કંપની શરૂ કરી લોકો સાથે કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર લેભાગુ કંપનીના 3 ડિરેક્ટરોની પોલીસે ધરપકડ કરી હતી. જોકે આરોપીઓ જામીન પર છુટકારો મેળવી બહાર હરતા ફરતા થઈ ગયા છે. જ્યારે બીજી તરફ આ કંપનીમાં કરોડો રૂપિયા ગુમાવનાર એવા ગ્રાહકોને રૂપિયા પરત નહીં મળતા તેઓએ રેલી આકારે જિલ્લા પોલીસ વડા કચેરીએ જઈ તેમના રૂપિયા પરત મળે તેવી માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા પોલીસ વડાને આપ્યું હતું. SSVB ગ્રાહકોએ જિલ્લા પોલીસ વડાને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ઠગબાજો ડિરેક્ટરો સામે કડક કાર્યવાહી કરી તેમની પાસેથી રોકાણ કરેલા રૂપિયા ગ્રાહકોને પરત મળે તેવી કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. આજરોજ નવસારી વિજલપુર વિસ્તારમાં રહેતા સતીશકુમાર લાલજીભાઈ પટેલની આગેવાનીમાં આશરે 30-40 લોકો SSVB કંપનીમાં તેઓએ જે રોકાણ કરેલું અને તેઓની સાથે છેતરપિંડી થઈ અને તેઓના જે નાણાં ફસાયેલા છે એ નાણાં પરત મેળવવા સારું એ લોકોએ આજે આવેદનપત્ર આપવા આવેલા હતા. આવેદનમાં મુખ્ય તેઓની રજૂઆત એવી હતી કે અમારા જે પૈસા એમાં રોકાણ કરેલું છે જુદી જુદી સ્કીમમાં એમાં પેન્શન સ્કીમ છે અથવા તો 1 લાખ રોકે તો 5 કે 7 વર્ષે ડબલ હમણાં નાણાં મળે એ પ્રકારની લોભામણી જાહેરાત આપીને જે રોકાણ કરાયેલું એ લોકોના નાણાં ડૂબી ગયા અંગે વિજલપુર પોસ્ટેમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલમાં આ ગુનાની તપાસ LCB PI દ્વારા કરવામાં આવી રહેલ છે. આમાં કુલે 4 આરોપીઓને પકડવામાં આવેલ છે. બાકીના આરોપીઓ પણ ભૂતકાળમાં ડાયરેક્ટર હતા ને એને પકડવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. પણ એ તપાસનો વિષય છે. તપાસ દરમિયાન જો તેઓની ભૂમિકા નીકળી આવશે કે ખરેખર છેતરપિંડી કરવા અંગે તેઓ પણ જવાબદાર છે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. આશરે 48 કરોડ જેટલા રૂપિયાનું રોકાણકારોના રૂપિયા ગયા હોવાનું અત્યારે પ્રાથમિક રીતે હજી જણાયેલ છે તપાસ દરમિયાન. પરંતુ હમણાં સરકાર પણ આ બાબતે ઘણી જ કડકાઈપૂર્વક કામ કરવા ઈચ્છી રહી છે. એટલે નવો GPID એક્ટ જે અમલમાં આવ્યો છે એની જોગવાઈ અનુસાર આજે ડિરેક્ટરો છે એની પોતાની મિલકતો તેમજ આ શરૂ કર્યું એ પહેલાંની મિલકત હોય જો આ મિલકતથી પૂરું ના થયો તો એ પહેલાંની પણ તેઓની જે મિલકતો છે એ પણ ટાંચમાં લઈ શકાય છે. એટલે સરકાર આમાં કડકાઈપૂર્વક લોકોના નાણાં પાછા મળે એવા પ્રયત્નો અમારા સ્તરેથી, પરંતુ એ પ્રોસિજર થોડીક લંબાણપૂર્વકની હોય, એની દરખાસ્ત તૈયાર કરી અને સરકારમાં મોકલી અને મિલકતોની વિગતો ભેગી કરવામાં એમાં સમય જાય એમ હોય એટલે એ પ્રોસિજર પણ ચાલુ છે. અને અમે પણ એવા પૂરતા પ્રયત્નશીલ છીએ કે લોકોના જે પૈસા રોકાણ કરેલું છે પૈસા તેઓને સત્વરે પરત મળે. હું સતીશ પટેલ, SSVB બિઝનેસ ઇન્ડિયા લિમિટેડમાં જે કરોડો રૂપિયાનું ગબન થયું છે અને ગરીબોના પૈસા જે ફસાયેલા છે તેના માટે અમે આવેદનપત્ર આપ્યા છે કે લોકોના પૈસા ત્વરિતે મળી જાય. 2 વર્ષથી લોકોના પૈસા મળ્યા નથી. આજે ડિરેક્ટર લોકોને જમાનત મળી છે, એ લોકો મોતથી બહાર ફરે છે, કોઈ જાતની કંઈ જવાબદારી ભર્યો જવાબ આપતા નથી કે પૈસા ક્યારે મળશે. તો ગ્રાહકોના પૈસા સત્વરે મળે આજે અમારા હકના પૈસા લેવા માટે અમારે મૌન રેલી મોડા પર પટ્ટી બાંધીને આવવા પડે છે આવેદન આપવા માટે. પણ હવે પછી આના ઉપર તાત્કાલિક કોઈ ધોરણે પગલાં લેવામાં નહીં આવશે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરવા માટે અચકાશું નહીં. જો લોકોના પૈસા સુવ્યવસ્થિત મળી જતા હોય સમયસર તો અમારે કોઈ મતભેદ કે કોઈ આંદોલન કરવાની જરૂર પડતી નથી. પ્રશાસન અને સરકાર અમને સહકાર આપે એવી અમારી ગરીબ લોકોની અપેક્ષા છે. બીજા ડાયરેક્ટરોમાં આમાં અમે ફરિયાદ આપેલી છે, મુખ્યમંત્રી સાહેબને 2 તારીખે રજૂઆત કરી, તેમાં બીજા ડાયરેક્ટર નામ આપેલા છે પણ તે લોકોને હજુ તપાસ થઈ નથી. તો તે લોકોની પણ તપાસ થાય તો હજુ ઘણું બહાર આવે, હજુ ઘણા રૂપિયાનો આંકડો પણ બહાર આવે તેવું છે અને એ લોકોની તપાસ થાય તો ત્વરિતે લોકોને પૈસા મળી જાય તેવું છે. તો આમાં ઘટતું કરે સરકાર એવી અમારી દરખાસ્ત છે સરકાર.